વિસનગર તાલુકાના તરબમાં તારીખ 16 થી 22 ફેબ્રુઆરી 2024 આશરે 900 વર્ષ પુરાના મંદિરની જગ્યામાં વાડીનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે. ત્યારે વાડીનાથ મહાદેવના મહાશિવલિંગની યાત્રા ભારતભરમાં 12 જ્યોતિર્લિંગ તથા 4 ધામ સાથે પાવનકારી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં પરિપૂર્ણ કરી ગામે ગામ ફરતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે. આ શિવયાત્રા સોમવારે પાટણ પહોંચતા રશિયનગર ખાતે રબારી સમાજ સહિતના લોકોએ તેનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ત્યારબાદ મહંત શ્રી જયરામગીરી બાપુના હસ્તે આ શિવયાત્રાને પ્રસ્થાન કરાવી ભવ્ય શોભાયાત્રા યોજી હતી. ડીજેના તાલે શિવધૂન સાથે નીકળેલી આ શોભાયાત્રામાં રબારી સમાજ સહિત અન્ય સમાજના લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા અને શિવયાત્રાના રૂટ ઉપર ઠેર ઠેર સ્વાગત કરી ભક્તોએ આરતી કરી વિશ્વ કલ્યાણ માટેની પ્રાર્થના કરી હતી. ત્યારે ગાયત્રી મંદિર પાસેના ગોપાલનગર ખાતે શિવયાત્રા આવી પહોંચતા પાટણ નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન સહિતની ટીમે શિવયાત્રાનું ભવ્ય સન્માન સ્વાગત કર્યું હતું. શિવયાત્રા પાટણ શહેરમાં પ્રવેશતા જ શહેરનું સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જવા પામ્યું હતું અને ઠેર ઠેર શિવયાત્રાનો ગુલાબની પાંખડીઓથી ભવ્ય સન્માન સ્વાગત કર્યું હતું. તો પાટણ શહેરની લાયન્સ, લિયો, રોટરી ક્લબ સહિતની વિવિધ સેવાકીય સંસ્થાઓએ પણ ઠેર ઠેર સેવા કેમ્પોની સાથે શિવયાત્રાનું સન્માન સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તળજાભાઈ દેસાઈએ શિવયાત્રાનું પાટણ શહેરમાં રબારી સમાજ સહિત અન્ય સમાજ અને સેવાકીય સંસ્થાઓ દ્વારા ભવ્ય સન્માન સ્વાગત કરવામાં આવ્યું હોવાનું જણાવી સમાજ જાગૃતિ અને શૈક્ષણિક હેતુ પણ આ શિવયાત્રાનો ધાર્મિક કાર્યક્રમની સાથે સંકળાયેલો હોવાનું જણાવી શિવયાત્રા પાટણમાં પહોંચતા જ સમગ્ર શહેર ભક્તિમય બની ગયું હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું. તો પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમાર એ પણ શિવયાત્રાનું શહેરીજનોએ ઉમળકાભેર સન્માન સ્વાગત કર્યું હોવાનું જણાવ્યું હતું. ફેબ્રુઆરી મહિનાના 15-16-17 તારીખના મોટા હવનના માટે પરિભ્રમણ કરવા માટે આ યાત્રાનું આયોજન કરેલું છે. એ આખા ગુજરાતમાં આ પરિભ્રમણ થવાની છે અને એમાં સમાજ જાગૃતિ અને એની સાથે શૈક્ષણિક અને વિકાસ માટેનું પણ આ પરિભ્રમણનો મુખ્ય હેતુ અને હવનની માટે સારા આખા ગુજરાતમાંથી બધી જ પબ્લિક, સમાજ અને લોકોએ પણ સાથ અને સહકાર આપ્યો છે એ બદલ ખૂબ ખૂબ આભાર. તેના અનુસંધાનમાં પાટણમાં જે આ યાત્રા આવી હતી એ યાત્રી આખા પાટણમાં હિંગળા ચતર ઊભી ફરી છે અને તેમના સાથે તમામ સમાજે પણ સહકાર આપ્યો છે અને ગોપાલનગર સાથે તેનું વિસ્તરણ કરશે. આજરોજ વાડીનાથ ભગવાનનો ભવ્યાતિ ભવ્ય વરઘોડો નીકળેલો, તેમાં પાટણનગરમાં આજે યાત્રા રસ્તાથી લઈ છેક પાટણનગરમાં આ વરઘોડો ફરવાનો છે. એમાં દરેક સમાજ જોડાઈ અને દરેક સમાજે એનું ભવ્યાતિ ભવ્ય સ્વાગત કર્યું. તેમાં આજરોજ પાટણ નગરપાલિકા દ્વારા આખી ટીમ અને ગોપાલનગરને સમગ્ર વસ્તી અને આખો વિસ્તાર સાથે મળી એનું ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરેલું છે.